નમસ્કાર, મારું નામ નિધિ પટેલ છે અને હું અમદાવાદથી આવી છું મારી ફેમિલીની સાથે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરમાં આવ્યા એવા પહેલાં અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી આપણા સરદાર દાદા અમને મળવા માટે અમે પહોંચ્યા અને એમની વિશાળકાય મૂર્તિ અમે જોઈ, સાથે સાથે નીચે જે આખું મ્યુઝિયમ બનાવ્યું છે જે એમની આખી જીવનદર્શની, એમણે શું કર્યું છે શું નથી કર્યું એવી ઘણી બાબતો હતી જે અમે લોકો અથવા અમારા ફેમિલીમાં જે મારા બાળકો છે એ નહોતા જાણતા એ બધા જાણી શક્યા. એ પછી અમે વેલી ઓફ ફ્લાવર ગયા, ગ્લો ગાર્ડન પણ ગયા, સાથે સાથે કેક્ટસ અને બટરફ્લાય ગાર્ડન હતું ત્યાં પણ ફર્યા, સફારી પાર્કમાં અમે ગયા છીએ, ન્યુટ્રિશન પાર્કમાં અમે ફર્યા, બધી જગ્યા અમે ફર્યા. લગભગ 2-3 દિવસ જેટલો સમય લાગ્યો, એવું લાગ્યું કે બહુ થાક લાગી ગયો છે, પણ એ થાકના અંતે જે મજા અહીંયા આગળ આવી છે, મજા કંઈક અલગ હતી. કેમ કે કોઈ પણ ગાર્ડનમાં, કોઈ પણ અહીંયા જે પ્રોજેક્ટ અલગ અલગ બનાવવામાં આવ્યા છે, ક્યાંય પણ તમે જાઓ છો તો ત્યાં કંઈકનું કંઈક નવું જાણવા મળે છે. એવું જાણવા મળે છે કે જે તમે બીજા કોઈને કહેશો તો એ પણ અહીંયા આવવા માટે એમને પણ ઉત્સુકતા થશે કે હા જલ્દીથી ત્યાં જઈએ અને અમે પણ જોઈએ. એટલે બહુ જ સરસ રીતે બધું આયોજન કરેલું છે, ક્યાંય કોઈ તકલીફ ન પડે એ રીતે. કેમ કે અંદર તો પ્રાઇવેટ વ્હીકલ અલાઉડ નથી, પણ પ્રાઇવેટ વ્હીકલ નથી પણ અહીંયાના જે SOUના પોતાના જે બસીસ ફરી રહી છે ફ્રીમાં, અને જે રિક્ષાસ પણ છે, તો તકલીફ ન પડે અને બહુ સારી રીતે તમે ફરી શકો એવું પૂરું આયોજન કરવામાં આવ્યું છે. તો અહીંયા અમે આવ્યા, અમને બહુ જ મજા આવી છે અને ફરીથી અમે જલ્દીથી અહીંયા આવવાનો પ્લાન બનાવીશું, એ પણ અત્યારથી નક્કી કરી દીધું છે. તો હું પણ આ તમામ લોકોને અપીલ કરીશ કે તમે પણ જો સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઝલક નથી લીધી, અહીંની મુલાકાત નથી લીધી, તો ચૂક્યા વગર તમે અહીંયા મુલાકાતે આવો, જેથી તમે સાથે સાથે તમારો પરિવાર, તમારા મિત્રો આપણા સરદાર પટેલને જાણી શકે, સાથે સાથે એક મિની વેકેશન જેવું પણ પ્લાન થઈ જાય. નમસ્કાર.